નમસ્કાર એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। પાદરામાં અનુસૂચિત જાતિ સાથે અભડછેડ રાખનારાઓની માનસિક ત્યાગ ક્યારે ઠેકાણે આવશે? 7 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ દર્જ। કતોપર બજારમાં 5 પેઢીઓથી હકીમના વંશો માંજે છે દોરી। ભરૂચ જિલ્લા સહિત પતંગ રસિકો દોરીને માંજો પીડવામાં ઉમટાવી રહ્યા છે। નાયબ મુખ્ય દંડક અને સામાજિક કાર્યકર 5 વર્ષની બાળકી માટે આશીર્વાદરૂપ। બાળકીની ગંભીર પ્રકારની બીમારી અને તેના ઓપરેશન માટે મેદાનમાં આવ્યા। ચાઇનીઝ દોરી પકડવા પોલીસનો સબાટો યથાવત। 3 સ્થળોથી ચાઇનીઝ દોરીના જથ્થાઓ સાથે વેપારીઓ દબોચાયા। જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર। પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું। હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ। આવો, ખાઓ અને ખવડાવો। અમારી બીજી શાખા તવરા રોડ ઉપર। આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ। પાદરાના વડુ ખાતે અનુસૂચિત જાતિના લોકો સાથે અભડછેડ મુદ્દે 7 લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઈ છે। ગામમાં હજામને ત્યાં અનુસૂચિત જાતિના લોકોનો વાળ ન કપાવવા, મંદિરમાં ન પ્રવેશ આપવો સહિતના વિવિધ મુદ્દાઓ ઉપર 7 લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઈ છે। પાદરા તાલુકામાં અનુસૂચિત જાતિ સાથે સામાજિક બહિષ્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે। પાદરા તાલુકાના અભાર ગામના અનુસૂચિત જાતિ પરિવારોનો કરાયો સામાજિક બહિષ્કાર। વડુ પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ 7 લોકો પર એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। ગામમાં અનુસૂચિત સમાજના લોકોના વાળ નહીં કાપવા, ખેતરોના પિયતનું પાણી નહીં આપવા, લગ્નમાં મંડપ નહીં બાંધી આપવા, શાકભાજી અનાજ આપવાનું બંધ કરી દઈ, જાતીય વિષય શબ્દોથી અપમાનિત શબ્દો બોલતા વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। આઝાદીના આટલા વર્ષો પછી પણ હજુ પણ અનુસૂચિત સમાજ સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવી રહ્યો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। પોલીસની હાજરીમાં પણ ગ્રામજનો દલિતોને જાતિવાચક શબ્દો બોલી અપમાનિત કર્યા છે। મંદિરમાં પણ દલિત પ્રવેશ ન કરે તે માટે તારની ફેન્સિંગ મારી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ખડકી રહ્યા છે। આઝાદીના 75 વર્ષ બાદ પણ હજુ સુધી લોકોની માનસિકતામાં કોઈ ફેરફાર થયો નથી અને દિન પ્રતિદિન અભડછેડની ઘટનાઓ બનતી રહેશે। ત્યારે પાદરાની આ ઘટના માટે અનુસૂચિત જાતિના લોકો પણ લાલઘુમ બન્યા છે। જે અભડછેડ રાખી રહ્યા છે તેમની સામે કડકમાં કડક સજા થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અનુસૂચિત જાતિના લોકોએ માંગ સાથે ફરિયાદ નોંધાવી છે। હાલ તો પોલીસે 7 લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। હા, છગનભાઈ લક્ષ્મણભાઈ મારું નામ છે। પટેલના શેડે મેં પરવાનગી લઈને પાણીની લાઈન દબાવેલી છે પંચાયતની, તો એ પણ એ લોકોએ કાપી નાખી છે। પટેલે પોતાના ખેતરવાળા માલિક, કશું જ નહોતું, અમારે શાંતિથી જીવતા હતા, પણ આ થયું બાબા સાહેબના હોલ માટે, આડી ફેન્સિંગ મારી એના માટે। આજે અમારી ગામની સમસ્યા એ છે કે ગામના લોકોએ અમારો બહિષ્કાર કર્યો, પટેલ સમાજે, કે અમારા ગામને પાણી નહીં આપવું, પછી વાડ નહીં કાપવા, પછી ઘંટીએ દડાવવું નહીં તો 1000 રૂપિયા દંડ છે, અને બીજું કે પાણીના કનેક્શન બી કાપી નાખેલ છે છગનભાઈનું। હવે એમાં એવું છે કે મજૂરીએ પણ અમારા લોકોને મળતી નથી અને લોકો બેરોજગાર બન્યા છે અને લોકો ભયભીત છે। પાદરા તાલુકાના અભોર ગામે બાબા સાહેબ આંબેડકર હોલની બાજુમાં ફેન્સિંગ મારવાના બાબતે ગામના આગેવાનો, પટેલ સમાજ તથા દલિત સમાજની વચ્ચે વૈમનસ્ય પેદા થયું। પોલીસ ખાતામાં FIR પણ થઈ અને દલિત સમાજનો ગામના લોકોએ સામાજિક બહિષ્કાર કર્યો છે, એક દુઃખદ ઘટના છે। ભારત દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ આ પરિસ્થિતિનું સર્જન થાય એ ખરેખર આઘાતજનક છે। રાજપાડી નજીક કારને રોંગ સાઈડ આવતી ટ્રકે અડફેટમાં લેતા સમગ્ર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી।
ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે હોટલ સૂર્ય પાસે સ્ટ્રીટ હાઈવે પર અકસ્માત સર્જાયો. રાજપાડી ચાર રસ્તા તરફથી ઝઘડિયા તરફ રોંગ સાઈડે જઈ રહેલા હાઈવા ટ્રકે એક કાર ચાલક યુટર્ન લઈ રહ્યો હતો તે વખતે અડફેટમાં લેતા અકસ્માત સર્જાતો. આ બનાવ કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે કોઈ જાનહાની નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતના પગલે બનાવ સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર અવારનવાર રોંગ સાઈડે આવતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. પોલીસ દ્વારા આવા રોંગ સાઈડ હંકારતા વાહન ચાલકો સામે લાલ આંખ કરવાની જરૂર છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં જ લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલી મહન સરિયા ટાયર કંપનીમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે. બે આરોપીઓને 5 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલા મહન સરિયા ટાયર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રૂપિયા 5,73,372 ની ચોરીનો ભેદ પોલીસને ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. બનાવની મળતી માહિતી અનુસાર પાનોલી જીઆઈડીસીમાં આવેલા મહાનુષુડિયા ટાયર કંપનીમાં ચોરી કરીને ચોરીનો મુદ્દામાલ રાજપીપળા ચોકડી પાસે આવેલા જુબેરનગરના બંગાળની દુકાનની પાછળ આવેલા ગોડાઉનમાં સંતાડી રાખેલ હોવાની કબૂલાત કરેલ હતી, જ્યાંથી કિંમત રૂપિયા 5,73,372 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં 3 VS મની ફોર ડીપી ટ્રાન્સફર મીટર નંગ 9 કિંમત રૂપિયા 36,900, સોનિક સુટ બ્લોવર સેટ 6 નંગ 1,80,000, ડ્રાઈવ ઇન્સ્યુલેટર સેટ 1 કિંમત રૂપિયા 16,400, ગિયર મોટર નંગ 2 કિંમત રૂપિયા 54,000, ઓક્સિજન એનેલાઇઝર કિંમત રૂપિયા 2,55,000, કટિંગ ટોચ નંગ 2 6,910, 26 mm ડ્રીલ બીટ નંગ 2 કિંમત રૂપિયા 1,496 સહિતના મુદ્દામાલ અંદાજિત કિંમત રૂપિયા 5,73,372 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સુનિલ કુમાર છોટેલાલ નારાયણરાય સહની હાલ રહે જુબેરનગર ગિરનાર સોસાયટીની બાજુમાં રાજપીપળા રોડ ગડખોલ ગામ અંકલેશ્વર મૂળ રહે ઇન્દપુર રેલવે સ્ટેશન થાણા યુપી બિહાર, જ્યારે બીજો અજય પાલસિંગ દીપચંદ્ર બાલમુકુંદ જાતે ગુર્જર ઉંમર 39 બંગાળનો વેપારી શાંતિ તીર્થ સોસાયટી સરદાર પાર્ક અંકલેશ્વર જીઆઈડીસીનાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. ડેરા તંબુ નીચે રહેતા ગરીબ પરિવારની 5 વર્ષની માસૂમ બાળકી માટે સામાજિક કાર્યકર અને નાયબ મુખ્ય દંડક આશીર્વાદરૂપ સાબિત થયા છે. જો શું છે અહેવાલમાં, ભરૂચના અયોધ્યા નગર નજીકના એક નાનકડા ડેરા તંબુની નીચે રહેતા ગરીબ અને શ્રમજીવી પરિવાર લાખાભાઈ વાઘરીની માસૂમ 5 વર્ષની બાળકી પ્રિયંકા, કે જે બેસીને ટોયલેટ પણ નથી કરી શકતી, તે બાળકીની ઉપર વિસ્તારમાં રહેતા અને સામાજિક કાર્યકર તરીકે સેવા આપતા ધર્મેશ સોલંકીની નજર પડી. આ બાળકીના પેટમાં અને પાછળના ભાગે શરીરમાં ફ્રેક્ચર હોવાનું જણાય આવતા ધર્મેશ સોલંકીએ તેના પરિવારમાં માતા પિતાને બાળકીની શરીરમાં રહેલી ઈજાઓ બાબતે ત્યાગ મેળવ્યો અને બાળકીના માતા પિતા દાંતણ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું અને બાળકીની સારવાર પાછળ જેટલા રૂપિયા હતા તેટલાનો ખર્ચો પણ બાળકીની પાછળ કરી નાખવામાં આવ્યો હોવાનું માતા પિતાએ જણાવ્યું હતું. આ બાળકીની પીડા જો ધર્મેશ સોલંકીએ તેની સારવાર કરાવવા માટે સરકારની વિવિધ યોજનાના લાભ માટેના પ્રયાસો કર્યા અને બાળકીને આયુષ્યમાન કાર્ડ અને તેના પરિવારને રેશન કાર્ડ મળી રહે તે માટેના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલનો સંપર્ક કર્યો. આ વાઘરી પરિવારના મા બાપ, એ દીકરીના પપ્પા મમ્મીએ ભરૂચના ઘણા બધા દવાખાનાઓમાં ટ્રાય કરી હતી, અમદાવાદ સુધી ગયા હતા, પણ એનો કંઈક મેન નહીં પડ્યો હતો. આર્થિક રીતે પાયમાલ હોય, આર્થિક રીતે પરિસ્થિતિ સારી ના હોય, એમણે એ લોકો સરકારી હોસ્પિટલોનો સહારો લીધો, એમણે બધી જગ્યાએ ગયા પણ કંઈ મેળ પડ્યો ના. આખરે આ જાણ મને થઈ, હું સ્થળ પર ગયો, દીકરીને મળ્યો, એના મા બાપને મળ્યો, ત્યાર પછી મેં એને એ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ વિશેની માહિતી એમની પાસે માંગી. એમની પાસે એ કાર્ડ નહોતું. હું ભરૂચના જાગૃત ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલનો સંપર્ક કર્યો. એમણે તરત જ આમ પોતાની ખંતા બતાવીને મને કીધું કે તમે ધર્મેશ તું પહેલાં એ છોકરીનું પરમિટમાં નામ કરાવી દે, ત્યારબાદ આયુષ્યમાન ભારત કાર્ડ માટેની એની એ તજવીજ કર. આની અંદર મને લોકલ નગરસેવક હેમેન્દ્ર પ્રજાપતિનો પણ સપોર્ટ મળ્યો હતો. બાળકીના પરિવારને રાશન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ બનાવી આપ્યું હતું. બાળકીની સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ હોય અને આ બાળકીની સારવાર
ભરૂચમાં શક્ય ન હોવાના કારણે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ વડોદરા, અમદાવાદ અને સુરત સહિતના ડોક્ટરોના અભિપ્રાય મેળવવાના પ્રયાસો કર્યા અને આ બાળકીની સારવાર થાય અને તેની પાછળનો ખર્ચ જે સરકાર આપી રહી છે તે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરવા સાથે નાયબ મુખ્ય દંડક પણ બાળકીની સારવાર પાછળનો ખર્ચ ઉપાડશે અને આ બાળકીની સારવાર અને ઓપરેશન માટે ઉત્તરાયણ પહેલાં કે ઉત્તરાયણ પછી તેણીની વડોદરા તથા અન્ય કોઈ હોસ્પિટલમાં દાખલ કરી તેણીનું ઓપરેશન કરવામાં આવનાર છે, જેનાથી આ બાળકીનું ઓપરેશન થયા બાદ તેણીનું કાયમી ખોડખા પણ રહે નહીં અને બાળકીને શરીરમાં થતી તકલીફનો કાયમી નિકાલ આવશે. બાળકીનું પરિવાર, નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ તેઓ માટે આશીર્વાદરૂપ હોય તેવો અનુભવ કર્યો હતો, કારણ કે બાળકીના પરિવારોએ બાળકીની સારવાર માટેની આશાઓ છોડી દીધી હતી. પરંતુ એક સામાજિક કાર્યકરના પ્રયાસોથી આજે નાયબ મુખ્ય દંડકની મુલાકાતથી બાળકીની પીડાની સારવાર થશે અને બાળકીને એક નવું જીવન મળશે. નાયબ મુખ્ય દંડકના સંપર્કથી બાળકીના પરિવારની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. છેલ્લા એક ત્રણેક દિવસથી એક વાઘરી પરિવાર કે જેઓને હસબન્ડ વાઈફની સાથે ત્રણ નાના બાળકો છે, એમાં એક નાની દીકરીનું જેનું નામ છે પ્રિયંકા લાખાભાઈ વાઘરી, એ ત્રણેક મહિના પહેલાં પડી જવાથી કમરના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. એમના મા બાપ પાસે જેટલા પૈસા હતા એમણે વાપરીને અન્ય જ્યાં દવાખાનાઓની અંદર જે લોકોએ સલાહ આપી એ પ્રમાણે એ લોકો વર્ત્યા, પણ સારવાર ન થઈ શકવાના કારણે કાયમી અપંગિતા અપંગ દીકરી થવા માંડી અને એની ચિંતાને લઈને આપણા ભરૂચના જાગૃત એવા પત્રકાર મારા મિત્ર એવા ધર્મેશભાઈ સોલંકીની નજર પરિવાર પર પડી અને પરિવારને પૂછ્યું તો ત્યારે કહેવામાં આવ્યું કે મારી પાસે જે હતું તે વાપરું, હવે આ દીકરી ભગવાનના ભરોસે છે. એ જે દીકરી છે પ્રિયંકા એ 5 વર્ષની છે અને એના કમરના ભાગે ખૂબ ગંભીર ઇજાઓ એના સારવાર ન થઈ શકવાના કારણે થઈ છે. હવે આ ઓપરેશન ભરૂચમાં થઈ શકે એવી કોઈ શક્યતા નથી અને વડોદરા અથવા અમદાવાદ જેવા સેન્ટર પર જ્યાં સ્પાઇનના કમરના મણકાના જે ઓપરેશનો હોય ત્યાં જ એનું ઓપરેશન કરાવવું પડે. મને જાણ થઈ એટલે પહેલામાં પહેલું એનો રાશન કાર્ડ પરથી એનું આયુષ્યમાન ભારત કાર્ડ, છેલ્લા 3 દિવસની ધર્મેશભાઈ સોલંકીને અથાગ પ્રયત્નના કારણે આ શક્ય બન્યું છે અને આજે આ કાર્ડ તૈયાર થઈ ગયું છે. આવનારા દિવસોની અંદર આ પ્રિયંકાને વડોદરા ખાતે સારામાં સારા જે સ્પાઇનના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે એની જોડે મારી વાત થઈ છે અને ઉત્તરાયણ પહેલાં કાં તો ઉત્તરાયણ પછી એને ત્યાં આગળ મોકલીને એની સારવારની વાત ચાલી રહી છે. પણ આ પ્રકારનું આવું કોઈ બી બાળક હોય, ગુજરાતમાં પ્રત્યેક બાળક જે જન્મે છે અને જેનું નામ નોંધણી થાય છે એનો વીમો છે, એટલે સરકાર આ બધી જ ચિંતા કરે છે અને આયુષ્યમાન ભારતનું જે કાર્ડ છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે લોન્ચ કર્યું છે એ ખરેખર આશીર્વાદરૂપ કાર્ડ છે એમ કહી શકું, તો જરાય અતિશયોક્તિ નથી. ખૂબ લોકોને એની અંદર મદદરૂપ થાય છે, તો બધાને વિનંતી કરું છું હાથ જોડીને કે આવું કોઈ પણ બાળક કાં તો કોઈ પણ દુખિયારું આવું હોય તો તરત તાત્કાલિક પત્રકારોને પણ જાણ કરે કાં તો કોઈ ઓફિસમાં જાણ કરે, જેથી કરીને આપણે બધા એને મદદરૂપ થઈ શકીએ. ભરૂચનું ગૌરવ વિશ્વ મંચ ઉપર ગોળી યુસુફ હુસેનજીની કૃતિઓને વિશ્વ પ્રસિદ્ધ મ્યુઝિયમમાં સ્થાન પ્રાપ્ત થયું છે, જેના કારણે ભરૂચ જિલ્લાનું ગૌરવ પણ વધાર્યું છે. યુનાઇટેડ આરબ અમીરાત અબુધાબીના ખાવલા આર્ટ એન્ડ કલ્ચર ફાઉન્ડેશન સંચાલિત અરેબિક કેલિગ્રાફી મ્યુઝિયમમાં ભરૂચના કલા સાધક કલાકાર શ્રી ગોળી યુસુફ હુસેનજીની કૃતિ કાયમ માટે આ વિશ્વ પ્રસિદ્ધ મ્યુઝિયમમાં સ્થાન પામ્યું છે. એકમાત્ર ભરૂચ નહીં પણ ગુજરાત અને આખા ભારત વર્ષ માટે ગૌરવની બાબત છે. ડોક્ટર લમીસ અલ કેસ્કે, જેઓ ખાવલા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન સંચાલિત અરેબિક કેલિગ્રાફી મ્યુઝિયમના ડાયરેક્ટર જનરલ છે, જેઓની નિગરાની હેઠળ વિશ્વસ્તરીય કક્ષાની અરેબિક કેલિગ્રાફી આર્ટ વર્કનું સિલેક્ટ કરવાની કામગીરી હતી, તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરતા સાધક કલાકાર ગોળી યુસુફ હુસેનજી દ્વારા પ્રસ્તુત કલાકૃતિ સ્થાન પામી છે, જે માટે તેઓની 22 વર્ષની કલા સાધનોએ મહત્વની ભૂમિકા ભજવી છે. ગોળી યુસુફ હુસેનજીની કલા
વિશેષતા એ છે કે તેઓ પહેલા તો એક ઉમદા વ્યક્તિ છે. મિલનસાર સ્વભાવના તેઓ પુરાતન કેલિગ્રાફી કળાનું નિપુણ છે. તેઓની કલા શૈલીમાં પ્રાચીન કેલિગ્રાફીની બેમૂંડ ઝલક દર્શન થાય છે. તેઓ તેમની હાથ બનાવટના કાગળનો ઉપયોગ કરે છે અને જે રંગો ઉપયોગમાં લે છે તે હર્બલ રંગો હોય છે. આમ તેઓ બીજી રીતે પ્રકૃતિ પ્રેમી પણ છે. કુદરતી રંગોથી કેલિગ્રાફી કાર્ય કરવું એ મહેનત અને ધીરજ માંગી લે છે. ગોરી યુસુફ હુસેનજી દેશ વિદેશના આર્ટ એન્ડ કલ્ચર વિભાગ દ્વારા યોજાતા કેલિગ્રાફી પ્રદર્શનનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. દુનિયા આખી જ્યારે કોરોના મહામારીથી ઝઝૂમી હતી ત્યારે લોકડાઉન દરમિયાન કલાકારોનું મનોબળ વધે એ માટે તેઓએ ઓનલાઈન કલા પ્રદર્શનોથી યોજી દેશ વિદેશના કલાકારોને સંકલિત કરી તેઓનો ઉત્સાહ વધાર્યો અને તેઓની કલાને વિશ્વ ફલક મંચ પર લાવવા માટેના પ્રયત્નો કર્યા છે, જે હજુ પણ ચાલુ જ છે. જે જણાવતા આનંદ થાય છે કે તેઓએ અત્યાર સુધીમાં 12થી વધુ દેશો સાથે ભારતનું કોલેબોરેશન કરીને સંયુક્ત રીતે ઓનલાઈન કલા પ્રદર્શનો કરી ચૂક્યા છે, જેમાં દેશ વિદેશના થઈને 2000થી વધુ કલાકારોનો આ તેમની કલાનો પરિચય કરાવી તેઓએ ભારત અને વિશ્વના દેશોની કલાને એક મંચ પર લાવવાના નિસ્વાર્થ કામગીરી કરી છે. બીજું મહત્વનું એ પણ છે કે તેઓએ આવા પ્રદર્શન નિઃશુલ્ક યોજશે. તેઓ છેલ્લા 22 વર્ષથી કેલિગ્રાફી કલા સાધનો કરે છે. તેઓની આગવી પ્રાચીન કલા શૈલી દ્વારા તેઓને બેનમૂન કેલિગ્રાફી કલાને વિશ્વ મંચ પર પ્રસ્તુત કરતા આવ્યા છે. પ્રાચીન કલાને તેઓએ જીવંત રાખવા માટે અથાંગ પ્રયત્નો કર્યા છે. તેઓ એક ઉમદા ગુરુ પણ છે. તેઓ કલાકારોને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડે છે અને નિસ્વાર્થ ભાવે તેઓએ આ કલાને સતત જીવંત રાખવા માટેના પ્રયત્નો કરતા આવ્યા છે. નિખાલસતા તેઓએ આચરણામાં છલકાય છે. ખાલવા આર્ટ એન્ડ કલ્ચર ફાઉન્ડેશન યુનાઇટેડ અરબ અમીરાત અબુધાબી દ્વારા સંચાલિત આ વિશ્વકક્ષાના મ્યુઝિયમમાં સ્થાન પામવા માટે સમસ્ત વિશ્વમાંથી કેલિગ્રાફી વિષય આધારિત કલાકૃતિઓને પસંદ કરવામાં આવી, જેમાં ભારતમાંથી ભરૂચના ગોરી યુસુફ હુસેનજી દ્વારા પ્રસ્તુત ઉત્કૃષ્ટ કૃતિ, જે હાથ બનાવટના કાગળ પર પ્રકૃતિ રંગો અને પ્રાચીન શૈલીથી તૈયાર કરવામાં આવી હતી, તે સ્થાન પામી છે. અને આ ગૌરવની વાત માટે તેઓએ અભિનંદન અને વિનંતી કરી તેઓ તેમની બેનમૂન કલાકારીની સમસ્ત વિશ્વ સુધી પસરાવી ભરૂચ ગુજરાત અને ભારતનું ગૌરવ વધારે. હા, સર્વેને મારા નમસ્કાર. ભરૂચથી ગોરી યુસુફ હુસેન, અરબિક કેલિગ્રાફી આર્ટિસ્ટ, કલ્ચરલ ટુ આર્ટ ઓફ ઇન્ડિયા તરફથી સર્વેને મારા નમસ્કાર. અને એક સારા સમાચાર તરીકે આપશ્રીને જણાવું કે મારું એક સફર આર્ટની કેલિગ્રાફીમાં એક સફર 22 વર્ષોથી ચાલી રહી છે. અને મારો એક મંતવ્ય રહ્યું છે, એક મારો પ્રયાસ રહ્યો છે કે ભારતમાં કેલિગ્રાફી અને આર્ટ અને મિનિએચર આર્ટ અને ભાતિચિત્ર જે લુપ્ત થવાની કગાર ઉપર બેસેલા છે, તો એને કેવી રીતના સાચવવા અને કયા પ્રયાસથી એમને આપણી પબ્લિકની સમક્ષ લાવવા આપ સમક્ષની, એનો એક પ્રયાસ ચાલી રહ્યો છે. તો તે દરમિયાન હમણાં લોકડાઉનના સમયની અંદર 2 વર્ષના સમય આપણે કહીએ તો એમાં ઓલમોસ્ટ 10થી 12 કન્ટ્રી સાથે 12 દેશો સાથે ભારતનો એક કોલેબોરેશન સંપર્ક કરી અને ભારતના આર્ટિસ્ટો અને ભારતના આર્ટને રિપ્રેઝેન્ટ કર્યું, આર્ટિસ્ટો સાથે એમનું એક્સચેન્જ કર્યું અને ઓલમોસ્ટ એની અંદર મોરોક્કો, સીરિયા, ઇરાક, જોર્ડન, તુનિશિયા, ઇજિપ્ત, બાંગ્લાદેશ અને બીજી ઘણી બધી કન્ટ્રીઓ છે, લુથુઆનિયા છે, તાઇવાન છે, ઘણી બધી કન્ટ્રીઓ સાથે આપણે કોલેબોરેશન કર્યું અને આર્ટિસ્ટોને પ્લેટફોર્મ આપવાનું એક કામ કર્યું છે અને અત્યારે પણ એ ચાલુ છે. હમણાં રિસન્ટલી ઇન્ડો ઈરાનનો એક પ્રોજેક્ટ ચાલુ છે સિલેક્શન, જે આગામી 4 ફેબ્રુઆરીના રોજ એનું ઓનલાઈન પર હાઇલાઇટ થશે. ઓલમોસ્ટ એમાં 200થી 240 આર્ટિસ્ટોનું સિલેક્શન કરવામાં આવ્યું છે. અને એક બીજા એક ખુશી સમાચાર એ છે કે ખાવલા આર્ટ એન્ડ કલ્ચર્સ અબુધાબી અમીરાત તરફથી મારું એક આર્ટવર્ક સિલેક્શન કરવામાં આવ્યું છે અને તે એક કૂફી કેલિગ્રાફી છે જૂની, જેની સ્ટાઇલ હશે ઓલમોસ્ટ 700થી 800 વર્ષ જૂની સ્ટાઇલ. એના ઉપર એક આર્ટવર્ક મારું સિલેક્શન કરવામાં આવ્યું છે અને એક એમાં મેસેજ આપવામાં આવ્યું છે અને એને મેસેજ એ છે ગ્રંથ ઉપર કુરાનમાંથી, નૂરુલ ઇલ્મ હિકમત હુ, એનો એક ટ્રાન્સલેટ થાય છે કે ઇલ્મ કી રોશની મેં હિકમત હૈ.
કહેવાનો ગુજરાતીમાં મિનિંગ એમ થાય છે કે ઇલ્મ એટલે એક અજ્ઞાન, જ્ઞાનના પ્રકાશની અંદર હંમેશા સારું હોય છે, એ એનો મિનિંગ છે. તેના ઉપર એક ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને એ ડોક્યુમેન્ટ હંમેશાના માટે આપણા તરફથી, ભારત તરફથી અબુધાબી આર્ટ એન્ડ કલ્ચર્સ અને કેલિગ્રાફી મ્યુઝિયમ્સમાં મૂકવામાં આવશે અને એ એક હંમેશાના માટે ત્યાં લોકોના માટે, દર્શન માટે, પ્રયાસ માટે, એક નોલેજ માટે, એક અવેરનેસ માટે ત્યાં મૂકાશે. અને મને ઘણી ખુશી થાય છે કે એક ભારતનું પ્રતિનિધિત્વ કરવું, એક ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું અને મારા શહેરનું કરવું એક ઘણી એક આગામી એક પ્રતિભાવ હું સમક્ષ મૂકવામાં ઈચ્છું છું. અને મારો પ્રયાસ રહેશે આગામી વર્ષોમાં પણ કે દરેક આર્ટિસ્ટોને પ્લેટફોર્મ મળવું જોઈએ અને જે મારી એક્ટિવિટીસ અત્યારે હાલમાં ચાલે છે એ ટોટલી નિઃશુલ્ક છે, ફ્રી ઓફ ચાર્જ, કોઈ પણ ચાર્જ લીધા વગર અમે આર્ટિસ્ટોને પ્લેટફોર્મ આપીએ છીએ. સો આપ સર્વેને અમારી વિનંતી છે કે વેલકમ, તમે ક્યારે પણ આવી શકો છો, જોડાઈ શકો છો અમારા એની સાથે. ભરૂચમાં 5 પેઢીઓથી હકીમ પરિવાર દોરીનું વેચાણ કરી રહ્યું છે. ભરૂચ સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ પતંગ રસિકો દોરીને માંજવા માટે, પીવડાવવા માટે આવી રહ્યા છે. ઉત્તરાયણ પર્વ આમ તો એક દિવસનો હોય છે, પરંતુ આ પર્વ 2 દિવસ ઉજવાય છે, જેના કારણે ધારદાર દોરી માટે પતંગ રસિકો બજારમાં દોટ મૂકતા હોય છે. આ વખતે પણ ઉત્તરાયણ શુક્રવારના દિવસે હોવાના કારણે આ વખતે 3 દિવસ સુધી પતંગ રસિકો ઉત્તરાયણ મનાવશે, કારણ કે શુક્રવાર બાદ શનિવારે સરકારી રજા અને રવિવારે જાહેર રજા હોવાના કારણે આ વખતે 3 દિવસ સુધી પતંગ રસિકો ઉત્તરાયણ પર્વની ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરશે. જેને લઈ પતંગ રસિકોએ ધારદાર દોરી માટે પ્રખ્યાત દોરીનો માંજો કરી આપનારાઓને ત્યાં દોટ મૂકી છે. જેમ સુરતમાં સુરતી માંજો પ્રખ્યાત બની ચૂક્યો છે, તેમ ભરૂચના કતોપોર બજાર ખાતે પણ હકીમ દોરીનો માંજો પીવડાવવાનું પ્રખ્યાત બની ચૂક્યું છે. અને આ હકીમ પરિવાર 5 પેઢીઓથી દોરીને માંજો પીવડાવવાનું કામ કરી રહ્યા છે. ભરૂચના કતોપોર બજાર ખાતે પણ ઉત્તરાયણના 15 દિવસ પહેલાથી જ તેઓને ત્યાં ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ દોરીને માંજો પીવડાવવા માટે પતંગ રસિકો ઉમટી પડતા હોય છે. દોરીને માંજો પીવડાવવા અને વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ જણાવ્યું હતું કે 1970માં થાંભલા સાથે પતંગની દોરીની માંજો પીવડાવી 25 પૈસાની શરૂઆત કરી હતી અને આજે મોંઘવારીના કારણે 25 રૂપિયે માંજો પીવડાવવા માટે પણ સમગ્ર ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ પતંગ રસિકો આવી રહ્યા છે અને એટલે જ હકીમ માંજો આજે પણ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત બની ચૂક્યો છે. મારું નામ કાલુ જોનાથી ઓળખાય છે. આ મારી 3 પેઢી પર હું ચાલું છું. પહેલાં મારા ગુલામ નબી હાકમ, પછી એના પછી ગુલામ હુસેન મારા પપ્પા આવ્યા, ગુલામ નબી હાકમ આવ્યા, પછી એના પછી મારા પપ્પા આવ્યા, મારા પપ્પા પછી હું આવ્યો કાલુ ઝંડા, ના મારા પછી મારા જમાઈ આવ્યા 4 પેઢી. તમે જ્યારે શરૂઆત કરી હતી તમારા પૂર્વે તે વખતે ભરૂચની અંદર કેટલા લોકો દોરી પીવડાવતા? 3 જણ હતા, એક હકીમ હાકમ એ 2 હતા. એક થાંભલા પર 25 પૈસામાં મેં દોરો ઘસેલો છે 1970માં. 25 પૈસા મેં પોતે દોરો થાંભલા પર કરેલો છે. અત્યાર પછીથી આટલી બધી મોંઘાઈ ને આટલી બધી વ્યવસ્થા, પબ્લિકનો ઘસારો લાગવાથી માલિકની મહેરબાની કે આટલી બધી પ્રજા મારી પાસે આવે, નામ સાંભળી, કોઈ ઘરાક નામ સાંભળીને આવે તો 5 રૂપિયા વધારે લેવાના નથી. આપણો ધંધાનો એ સિદ્ધાંત છે. મારું નામ મને ઇકબાલ છે. આ કેટલો પેઢીથી તમે ધંધો કરો છો અને કયા નામથી કરો છો? આ લગભગ 4-5 પેઢી થઈ ગઈ છે અને અમે કાલુ જન્નાતના નામથી ધંધો કરીએ છીએ અને હાકમ કરીને પણ ઓળખવામાં આવે. પહેલાં જે સ્ટાર્ટિંગમાં જે અમારે જે પેઢી જે હતી એમાં કાલુ હાકમ અને કાલુ જન્નાત હતા,
હવે જે છે તે દરેકે મતલબ કે જે ભાઈઓ જે હતા જે હતા તે બધા દરેક અલગ થઈ ગયા. હવે પોતાનું અલગ કરે છે. એક છે તે કામથી કરે છે, બીજા જે છે તે કાનું જતા. કેવો છે આ વખતનો ધંધો ને કેટલા વર્ષોથી તમે જે ધંધો કરો છો તો ગ્રાહકો કેવા હોય છે? ગ્રાહકો બહુ સારું રિસ્પોન્સ અમને આપે છે, કારણ કે અમારી દોરી એવી બને છે કે ગ્રાહકો જોઈને મતલબ કે બહુ સારો રિસ્પોન્સ આપે છે અને ગ્રાહકો બહુ દૂર દૂરથી આવે છે. અમારી એ ટોટલી ગ્રાહકી શક્તિનાથ અને ઝાડેશ્વર તુલસીધામ ગમીના અમારા રેગ્યુલર કસ્ટમર છે. અમારા ત્યાં જે એક વાર ગ્રાહક આવે એટલે આવતા વર્ષે એ ગ્રાહક બીજા પાંચને લઈને આવે છે. પાલેજ પંથકમાં ઠંડીના ભારે ચમકારા વચ્ચે પણ મકર સંક્રાંતિ પર્વની ઉજવણીનો થનગણાટ વર્તાઈ રહ્યો છે. પતંગ રસિયાઓ પતંગ દોડી સુતાવાની તૈયારીઓ હાથ ધરી રહ્યા છે. પતંગ દોડીના ભાવમાં પણ 20-30% નો ભાવ વધારો થયો છે. બીજી તરફ કોરોના ઇફેક્ટ વચ્ચે પણ પતંગ રસિયાઓ ઉત્તરાયણ પર્વનું ધૂમધામ પૂર્વક ઉજવવાની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. પાલેજ બજારમાં પતંગ દોરાના સ્ટોલો શરૂ થઈ ગયા છે. આમ તો પતંગ બજારોમાં માહોલ જામેલો જોવા મળતો નથી. લોકો પણ અવનવી પતંગની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી રહ્યા છે. અહીં મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે પતંગ બજારમાં તેજીનો માહોલ તો જોવા મળી રહ્યો છે. પાલેજ બજારમાં નાની મોટી સસ્તી મોંઘી દરેક પ્રકારની પતંગોનું વેચાણ ધૂમ થઈ રહ્યું છે. પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષે પણ પતંગ દોડીના ભાવ વધારો હોવાના કારણે લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સીઝનના ધંધામાં કોઈ ફેર નહીં પડતો. પતંગની ગરાકી સારી જ છે, ભાવ પણ ગયા વખત જેટલા જ છે, ધંધો સારો છે. પાલેજ ખાતામાં બહુ સારી ગરાકી છે, બહુ સરસ ગરાકી પતંગમાં બહુ સરસ છે. મતલબ મેં પતંગને દોડો બહુ સારી વેચાય છે ને પાલેજ ખાતામાં બહુ સરસ પતંગ વેચાય છે. પહેલા વાત તો પતંગો પતંગોના ઘડાકીને બહુ સારા અને બહુ સરસ છે. જે પહેલાં આવે એલા આવે પતી જાય. આ વખતે પહેલી ઘડાકી જરા સારી છે, એ છતાં બી અમારે ઘડાકી બે દિવસથી બહુ સારી નીકળેલી છે. પતંગોની વેરાયટી કેવી છે? પતંગોમાં ફૂલ વેરાયટી આવી છે, માલ બી ફર્સ્ટ ક્લાસ વેચાય છે. કોરોનાની લીધે લોકો રાતે હવે નથી આવતા, દિવસે પીવાડી જાય છે. અંકલેશ્વરમાં 158મી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. પ્રાસ્તાવિક ભૂમિકા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર જયશ્રી ચૌધરીએ બાંધી હતી કે આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કોલેજના કાર્યકારી આચાર્ય ડોક્ટર કે એસ ચાવડા એ કરતા કહ્યું હતું કે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજના આ વિસ્તારના યુવા વિદ્યાર્થીઓ બહેનો માટે વ્યક્તિત્વ વિકાસ માટેના વિવિધ આયામો પર ખાસ ભાર મૂકીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તત્પર રહ્યા છે. સ્વામી વિવેકાનંદના વિચારો યુવા ઘડતર માટે ખૂબ જ જરૂરી છે. યુવા આયામ વિભાગના સંયોજક મુખ્ય વક્તા નીરવ પટેલે સ્વામી વિવેકાનંદ જીવનના મહત્વના પાસાઓને ઉજાગર કરતા જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે એક મંત્ર આપ્યો, દરિદ્ર નારાયણ ભવ, આજ સાચી દેશભક્તિ છે. આજે ભારત દેશમાં ભારત માતાનું ક્યાંય મંદિર નથી. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ભારત માતાની ઉપાસના કરો તો તમને વિશ્વમાં શ્રેષ્ઠ બનશો. સ્વામી વિવેકાનંદના જન્મદિવસની ઉજવણીના યુવાનોએ 2 મિનિટ ભારત દેશ માટે વિચાર કરે. દેશભક્તિ માત્ર બોર્ડર પર જઈને યુદ્ધમાં સહભાગી થવા માટે જ નથી, પરંતુ નાના નાના કામથી પણ તમે તમારી દેશભક્તિને અભિવ્યક્તિ કરી શકો છો. જેમ કે ગરીબ બાળકોને શિક્ષણ આપીને તેમની કાળજી કરીને, બર્થડે હોય ત્યારે જરૂરિયાતમંદ ગરીબ બાળકોને ચોકલેટ કે કેક આપીને, ગરીબ પરિવારોને ધાબળા આપીને અને સોશિયલ મીડિયામાં સેલ્ફી વિથ વિવેકાનંદ અથવા સેલ્ફી વિથ નેશનલ હીરો કે જે દેશના હીરો છે, જેમણે તન મન ધનથી સમર્પણ કર્યું છે. અને કાર્યક્રમની આભાર વિધિ આઝાદીનો અમૃત મહોત્સવના કન્વીનર પ્રવીણ કુમાર પટેલે કરી હતી. અટલ વિશ્વાસ છે અને હતો એવા બધા જ કોલેજિયન મારા ભાઈઓ બહેનો, આજે 158મી વિવેકાનંદ જન્મ જયંતિ છે. 2013માં આપણે એમના 150 વર્ષ પૂરા થયા ત્યારે બહુ ભવ્ય કાર્યક્રમ આખા દેશમાં આપણે મનાવ્યો.
અને એ કાર્યક્રમ ને કારણે વિવેકાનંદના વિચારને આ યુવાના માધ્યમથી સમગ્ર દેશમાં અને સંસ્થા છે વિવેકાનંદ કેન્દ્ર એના માધ્યમથી યુવાઓ લોકશાહીને બચાવવા માટે ભારતનું ભવિષ્ય યુવાઓના હાથમાં છે. એ યુવાઓ આ ભારતને બચાવવા માટે, ભારત માતાને બચાવવા માટે અને લોકશાહી જે દુનિયાની મોટી લોકશાહી વ્યવસ્થા છે, એ દુનિયાની મોટી લોકશાહી વ્યવસ્થાનો પ્રાણ જે છે તે યુવાઓ છે. તો એ યુવાઓમાં મતદાન અંગેની જાગૃતિ એ થાય એના માટેનો આ કાર્યક્રમ એ છે. ભરૂચ જિલ્લામાં પોલીસે વિવિધ વિસ્તારોમાં પતંગ દોરીના સ્ટોલ ઉપરથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા જથ્થા સાથે વેપારીઓને દબોચી લેવામાં સફળતા મળી છે. ઉત્તરાયણ પર્વે પતંગ રસિકો આકાશમાં પતંગ ચગાવવા માટે ઉત્સુક હોય છે અને એકબીજાના પેચ કાપવામાં મગ્ન બની જતા હોય છે. પરંતુ કેટલાય લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય અને આ ચાઇનીઝ દોરી વાહન ચાલકોથી માંડી રાહદારીઓ અને પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે, જેના પગલે ભરૂચ શહેરમાં ઉત્તરાયણ પહેલા જ પતંગ દોરીથી ગળા કપાઈ જવાની 3 ઘટના બની હતી, જેમાં એક્ટિવા ચાલક યુવતીનું મોત થયું હતું. ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા તત્વો પર પોલીસે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારો અને વિવિધ પોલીસ મથકોની હદમાં હંગામી ધોરણે ઊભા થયેલા પતંગ દોરીના સ્ટોલ ઉપર પોલીસે દરોડા પાડી તપાસ શરૂ કરી અને વેપારીઓને ચાઇનીઝ દોરીના જથ્થાઓ સાથે ઝડપી પાડવા સાથે તેઓમાં સફળતા મળી. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં જ કસક જલારામ મંદિર નજીક પતંગ દોરીના સ્ટોલ ઉપર ચાઇનીઝ દોરીનું ચેકિંગ કરવામાં આવતા ચાઇનીઝ દોરીના 2 ફીરકા મળી આવ્યા હતા, જેના પગલે સ્ટોલ માલિક દીપ્તિબેન મનીષભાઈ મિસ્ત્રી પોલીસે ધરપકડ કરી હતી અને તેની સામે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. ભરૂચ સ્પેશિયલ ગ્રુપ વિભાગ દ્વારા પણ ચાઇનીઝ દોરીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે મયુર પતંગ સ્ટોલ ઉપર દરોડા પાડી તપાસ કરતા 38 જેટલા ચાઇનીઝ દોરીના ફીરકા મળી આવ્યા હતા, જેની કિંમત રૂપિયા 11,400 મળી આવતા પોલીસે ચાઇનીઝ દોરીના પ્રતિબંધિત ફીરકાઓ કબજે કરી સ્ટોલ માલિક રાજેશભાઈ નટવરલાલ ચણાવાલાની ધરપકડ કરી હતી. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં વધુ રૂપિયા કમાવાની લાલચે ચોરી છુપી ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારાઓ ઉપર પોલીસે ખરેખર સપાટો બોલાવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ બી ડિવિઝન પોલીસે ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જેમાં પીરકાંઠી વિસ્તારમાં પતંગ દોરીના સ્ટોલ ઉપર પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં એઝાઝ મોહમ્મદ મોહમ્મદુદ્દીન શેખ મૂળરહે ખુશ્બુપાર ડુંગળી શેરપુરા રોડ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 11 ફીરકા કિંમત રૂપિયા 3,300 મળી આવતા તેને ધરપકડ કરી ચાઇનીઝ દોરી વેચાણ અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ રૂપિયા કમાવાની લાલચે ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારાઓ સામે શહેરીજનોમાં પણ ભારે ફિટકાર વર્ષી ગયો છે. ચાઇનીઝ દોરીથી ગળા કપાઈ જવાની ઘટનાને કારણે કેટલાય પરિવારોના ઘરમાં ઉત્તરાયણ પર્વ માતમમાં ફેરવાઈ જતો હોય છે, પરંતુ આવા વેપારીઓ સામે કડકમાં કડક સજા અને કાર્યવાહી થાય તેવી માંગ પણ હવે લોકો કરી રહ્યા છે. ભાજપા ભરૂચ જિલ્લા કિસાન મોરચા દ્વારા પંજાબમાં થયેલી ઘટના મામલે ધરણા પ્રદર્શન યોજાયા હતા. ભાજપા ભરૂચ જિલ્લા કિસાન મોરચા દ્વારા પંજાબમાં થયેલી ઘટના મામલે ધરણા પ્રદર્શન યોજાયા હતા. પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને 20 મિનિટ સુધી રોકી રાખવાના પ્રત્યાઘાતો હોય ભાગરૂપે ધરણાઓ સહિતના આંદોલનો થઈ રહ્યા છે. જિલ્લા કિસાન મોરચા ભાજપા દ્વારા મૌન ધરણાનો કાર્યક્રમ જાડેશ્વર ચોકડી ખાતે કરાયો. કાળા માસ્ક સાથે મૌન ધરણા પહેરી કરવામાં આવ્યા હતા. જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ યોગેન્દ્રસિંહ મૈડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા ધરણાનો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો જોડાયા હતા. જિલ્લા પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિતના કાર્યકરો કિસાન મોરચાના ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા. ઝઘડિયાના રાજપારડીના વિસ્તારોમાંથી 20 લાખની વીજ ચોરી ઝડપાઈ ગઈ હતી. જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પંથકના વિવિધ ગ્રામીણ વિસ્તારમાં મંગળવારે સાંજના સમયે વીજ કંપનીની ગુજરાત રાજ્યની GUVNL વિજિલન્સ ટીમનો ચેકિંગ હાથ ધરી હતી. કેટલાય જોડાણોમાંથી અંદાજે 20 લાખની વીજ ચોરી ઝડપાઈ ગઈ હતી. વિવિધ નવા નવા પ્રકારે વીજ ચોરી કરતા ગ્રાહકોના કેબલો લંગરિયાઓની સામગ્રી જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરતા તત્વોમાં દોડધામ મચી જવા પામ્યો હતો. રાજપારડી પંથકના ગ્રામીણ વિસ્તારમાં કેટલાક વીજ જોડાણોમાં વિવિધ પ્રકારની નવી નવી તરકીબો વાપરી વીજ ચોરી કરાતી હોવાનું વીજ ચેકિંગ દરમિયાન સામે આવ્યો હતો અને વીજ ચોરી કરતા ગ્રાહકોને અંદાજે 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યની GUVNL ટીમોએ મંગળવારે સાંજે આકસ્મિક પોલીસ કાફલા સાથે બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
झगड़ा તાલુકાના ઢુંડા ગામ નજીક ચૂંટણીની અદાવતે થયેલા ઝઘડામાં 6 ઈસમો સામે ફરિયાદ દાખલ થઈ છે। झगड़िया तालुका ग्राम पंचायत चूंटणी बाद विविध गामों चूंटणी ने अदावते घरसर थवानी घटनाओं बनती होवानी विगतो सपाटी पर आवी छे। आ परंपरा ने यथावत राखती घटना भरूच जिल्लाना वालिया तालुकाना ढूंढा गाम नजीक बनाव बन्यो। ढूंढा गाम नजीक थी सामे आव्यो छे। तालुकाना सरकारी पीछवाड़ा गामे रहता कनुभाई दंजीभाई वसावाई उमला पुलिस में लखावेल फरियाद मुजब 9મીના रोज कनुभाई तेमना मित्रों साथे फोरव्हील गाड़ी में बेसीने उमला नजीकना मैत्रीनगर खाते भैंसों जोवा माटे जवा निकळ्या हता। ते दरमियान सवारना 9-1 વાગ્યાના અરસામાં તે લોકો ઢુંડા ગામના રોડ પર જયેન્દ્ર સુખદેવ વસાવાના ઘર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડીની આગળ પીચવાડા ગામના હરેન્દ્રસિંહ દોલતસિંહ કાછેલા તેમની મોટરસાઇકલ પર આવ્યા હતા અને કનકસિંહ સંજાણસિંહ કાછેલાએ કહેલ કે આગળ માણસોનું ટોળું ઊભું છે, તમે જશો નહીં। તે સમયે કનકસિંહની ફોરવ્હીલ ગાડી આગળ અર્જુન કાંતિ વસાવા રહે ગામ જીતપરાનાઓને તેની મોટરસાઇકલ રોડ ઉપર આડી ઊભી રાખી દઈને રોડ પર અવરોધ ઊભો કર્યો હતો અને રોડ પર ઊભા રહી ગયા હતા અને એટલામાં ઢુંડા ગામના મહેન્દ્ર વસાવા હાથમાં ધાડિયું લઈને તથા રવિન્દ્ર વસાવા હાથમાં લોખંડની પાઇપ લઈને દોડી આવ્યા હતા। હરેન્દ્રસિંહ કાછલિયાને માર મારવા લાગ્યા હતા। ત્યારબાદ ઢુંડા ગામનો જયેન્દ્ર વસાવા તથા વિનોદ વસાવા હાથમાં લાકડીઓ લઈને તેમજ નરસિંહ રતિલાલ પરમાના હાથમાં લોખંડની પાઇપ લઈને દોડી આવ્યા હતા અને કનકસિંહ કાછેલાની ફોરવ્હીલ ગાડી ઉપર હાથમાં રહેલા હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં તેઓને ઈજા પણ થઈ હતી અને સારવારથી ખસેડાયા હતા। ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે પોલીસે 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસર કાર્યવાહી આરંભી છે। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। પાદરામાં અનુસૂચિત જાતિ સાથે અભડછેટ રાખનારાઓની માનસિકતા ક્યારે ઠેકાણે આવશે? 7 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ દર્જ। કતોફર બજારમાં 5 પેઢીઓથી હકીમના વંશો માંજે છે દોરી। ભરૂચ જિલ્લા સહિત પતંગ રસિકો દોરીને માંજો પીવાવા ઉમટાવી રહ્યા છે। નાયબ મુખ્ય દંડક અને સામાજિક કાર્યકર 5 વર્ષની બાળકી માટે આશીર્વાદરૂપ। બાળકીની ગંભીર પ્રકારની બીમારી અને તેના ઓપરેશન માટે મેદાનમાં આવ્યા। ચાઇનીઝ દોરી પકડવા પોલીસનો સબાટો યથાવત। 3 સ્થળોથી ચાઇનીઝ દોરીના જથ્થાઓ સાથે વેપારીઓ દબોચાયા। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।